वेलकम बैक। समाचार में आगळ वात करिए तो गुजरात में मावठा नो मार, हवे सींग तेल पण उकळ्यु। सौराष्ट्र में मावठा ना कारणे सींग तेलना भाव उंचकाया। सींग तेलना डब्बा ना भाव में 20 रूपयानो वधारो थयो। ब्रांडेड नवा डब्बा नो भाव 2735 थी 2785 थई गयो छे। कपासिया तेलना डब्बा नो भाव 1610 थी 1660, ज्यारे सौराष्ट्र में मावठा थी खेत पैदाश पर असर थई रही छे, जेना कारणे भाव में वधारो नोंधायो छे। तो डब्बाना भावमां 20 रूपियानो वधारो। तो राज्यमां मावठा बाद रोगचाळानो कहर पण जोवा मळी रह्यो छे। बदलाती ऋतुना कारणे रोगचाळाए माझा मूकी। सूरत शहेरमां बे व्यक्तिओना मौत। सचिनमां झाड़ा उल्टीथी परिणीतानुं मौत थयुं छे। पांडेसरामां मलेरियाना कारणे युवकनुं मौत। बदलाती ऋतुने कारणे रोगचाळानो कहर वकर्यो छे। તાવ, શરદી, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે। ચાઇનામાં માથું ઉચકી રહેલા ન્યુમોનિયાનો મુદ્દો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। હજુ સુધી ચાઇનામાં કોઈ મોત નોંધાયું નથી। ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી। કેન્દ્ર સરકારે પણ આપ્યા છે સરકારને નિર્દેશ, આ બાબતે પૂરતી કાળજી લઈ રહ્યા છે। કોવિડ સમયે સૌ ડરી ગયા હતા, છતાં આપત્તિમાંથી નીકળી ગયા હતા। ફરીથી કોઈ આવી આપત્તિ આવે એમ લાગતું નથી, તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। જો આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ કોઈ સજ્જ છીએ। આમ તો સામાન્ય રીતે આ એક ન્યુમોનિયા ટાઈપનો જ રોગ છે અને ત્યાં પણ કોઈ ડેથ કે એવું કંઈ નોંધાયું નથી, પરંતુ ભારતીય સરકાર પણ જાગૃત છે। આદરણીય મનસુખભાઈએ પણ આમાં ઘણા બધા દિશા નિર્દેશો આપેલા છે। ગુજરાત સરકાર પણ આ બાબતે અમે પૂરતી જાગૃત અને પૂરતી કેર લઈ રહી છે, એટલે એમાં કોઈ ચિંતા ગુજરાતના કે ભારતના નાગરિકોએ કરવાનો વિષય જ નથી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। પાકને નુકસાનીની આશંકા છે। માવઠાનો વરસાદ શરૂ થતાં જ ખેડૂતો મોઢે આવેલો કોળિયો બચાવવા માટે પડાપડી કરતા જોવા મળ્યા। જોકે તેમ છતાં અનેક ખેડૂતનો ડાંગરનો પાક આ રીતે પલળી ગયો। અહીંના વસઈ, કડધરા, ગોજરાલી, કરાલી, પ્રયાગપુરા, તંગીવાડા, વઢવાણા, તરસાણા, ટીંબી, ટોલાર, ભીલાપુર, ચંદવાડા, સિદ્ધપુર સહિતના અનેક ગામોના ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર યોગ્ય રીતે સર્વે કરી અને વળતર ચૂકવે। ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ માવઠાનો માર પડ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ગિરિમથક સાપુતારા ઠંડુ ગાર બન્યું છે। વરસાદ અને ઠંડીના કારણે સાપુતારા જાણે મિની કાશ્મીર બની ગયું છે। વહેલી સવારે ધુમ્મસના કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। જોકે વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદના કારણે મોસમ આહલાદક બની જતા પ્રવાસીઓ તેનો આનંદ માણી રહ્યા છે। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી ગયા છે। અહીં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના નજરાણા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગિરિમથકનો નજારો। બે દિવસથી વરસી રહેલા માવઠાએ કેટલાય લગ્ન પ્રસંગોના રંગમાં ભંગ પાડ્યો। વલસાડના વાપીમાં પણ લગ્નમાં વરસાદ વિલનરૂપ બન્યો। વાપીમાં રાઠોડ પરિવારે દીકરી મિત્તલના લગ્નને લઈ ગરબાનું આયોજન કર્યું હતું, પણ આખો મંડપ વરસાદને કારણે ભીંજાઈ ગયો। ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવી દીધું। જોકે વરસાદી આફત વચ્ચે પણ કેટલાક ખેલૈયાઓએ લગ્નની મજા તો માણી જ લીધી। ટપકતા મંડપ વચ્ચે પણ લોકો છત્રી લઈ ગરબે ઘૂમ્યા। મંડપમાંથી એક તરફ પાણી પડી રહ્યું હતું તો બીજી તરફ ડીજેના તાલે ઠુમકા લાગી રહ્યા હતા। ખેલૈયાઓનો ગરબાનો શોખ વરસતા વરસાદ વચ્ચે પણ અનરાધાર રહ્યો। એક તરફ વરસાદ ધૂમ મચાવી રહ્યો હતો તો બીજી તરફ ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા। આ બધું બહુ એટલે બહુ જેને કહે ને કે બજેટ, જેનું ઓલી ડુંગળીમાં 10 રૂપિયા ભાવ વધી જાય, જેનું બજેટ ખોરવાઈ જતું હતું એને તમે મોકલજો, એને કે જાઓ ખેડૂતના ખેતરે બજેટ ખોરવાઈ ગયું, કેને કહેવાય ને 20-30 વીઘાના એરંડા આવી રીતના ઊંધા વળી ગયા હોય, એની શું હાલત હોય ને એકવાર આવીને જોઈ જાય અહીંયા આવીને એમ। રવિવારના રોજ પડેલા કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના પડદરી તાલુકો, રાજકોટ તાલુકો, લોધિકા તાલુકો, જસદણ તાલુકો તેમજ સાથોસાથ વાત કરવામાં આવે
तो जे जेतपुर तालुको अने धोराजी तालुकानी अंदर पण खेडूतोने मसमोटू नुकसान छे ते पहोंच्यू छे। त्यारे न्यूज 18 गुजरातीनी टीम आवी पहोंची छे राजकोट तालुकाना आणंदपर ગામેને। त्यारे અહીંના ખેડૂતો સાથે વાતચીત કરીશું। કાકા શું કહેશો, ક્યાં પ્રકારની નુકસાની આણંદપર અને કોઠરિયા ગામમાં? બહુ નુકસાન છે આ તારે, તમે કપાસ જો બધું જોઈ જો, ખેડૂતને જો તારે કામ કાંઈ લીધા જેવો મોલ જ નથી રહ્યો કોઈ કોઈને સાથે આ 5-6 મહિનાની, કાલને રવિવારની તાલુકાની અંદર આજ વરસાદ પીડ્યો છે જોરદાર, અને કરાય એવડા પીડા છે કે હવે આમાં ખેડૂત કોઈ પાક લઈ ગયો જ નથી એમ। ભાઈ શું કહેશો, ખાસ કરીને તમારા વાડીની અંદર મેં જોઈ છે કપાસ સુઈ ગયો છે, કેટલા વીઘાની અંદર વાવેતર હતું, ક્યારે વાવેતર કર્યું હતું, કેટલું નુકસાન છે? 3-4 મહિના પહેલા વાવેતર હતું, 20-25 વીઘાનું વાવેતર છે અમારા કપાસનું, અને અમારે મોટા પ્રમાણમાં 70-80% જેવું નુકસાન છે, અને અમારે લગભગ હે ને ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો ને, એમાં અમારો ટોટલી પાક નિષ્ફળ ગયો છે। અને ચોક્કસ તો ખેડૂતનો 70-80% પાક છે તે નિષ્ફળ ગયો છે। આણંદપર ગામની વાત કરવામાં આવે તો કુલ કેટલા વીઘાની અંદર આ પ્રકારનું નુકસાન છે તે ખેડૂતોને પહોંચ્યું છે? 70-80%। હા તમે જોવો જ છો બધું નુકસાન છે, હાથમાં લેવાનું તો ના આવ્યું ને કઈ હાથમાં, એના જેવું સરકાર આના પગલા લે કઈક સહાય આપે તો સારું, ખેડૂતને યોગ્ય વળતર આપે તો। નુકસાનની તો સાહેબ તમે આપણે સતત તમે નજર અમે કેમેરા અમે જોઈ રહ્યા છો, શું તારા છે જે કુદરતી સર્જિત છે એ બરોબર છે, અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે આવી આફત આવતા અને આ 8 મહિનાનો મોલ છે, આ જે છે એ બિયારણનો એરંડો છે, આની અંદર ખર્ચો એવડો થયો, બીજા નંબરની અંદર જે ભાગ્ય એના બાલ બચ્ચાના આમાં આખો અતાણ ઉતરીને જે મજૂરી ચડી, કાંઈ પણ એક પણ લૂંગની અંદર તમે નજર અમે જોવો છો માલ આવે એમ નથી, બધું પડીને ભૂખો થઈ ગયો છે, આ તો એનું કારણ કે કુદરતી આફત છે, એવું કોઈ માનવ સર્જિત નથી, પણ છતાં અમે સરકારશ્રીને એવી વિનંતી કરી કે અમારે આની અંદર કંઈક વળતર મળે એવું પગલાં લ્યો અને આનું નિરીક્ષણ કરો અને ઉચ્ચ અધિકારીને આની ટીમની મૂકીને આનું રીસર્વે કરો। ચોક્કસ તો સર્વેની માંગ છે તે ખેડૂતો કરી રહ્યા છે, શું કહેશો ખાસ કરીને હાલ અત્યારે એરંડા સિવાય કયા કયા પાકોની અંદર હાલ અત્યારે નુકસાન છે? એરંડા સિવાય તુવેરમાં નુકસાન છે, મકાઈમાં જેમાં નુકસાન છે, અને એરંડામાં અત્યારે વાવેતર વધારે છે બરોબર છે, એરંડામાં 80% ઉપરનું નુકસાન છે, એરંડામાં અત્યારે માનો તો કાંઈ રહ્યું જ નથી, બધું જે હતું એ બધું સુઈ ગયું છે અને હવે કઈ હાથમાં આવે એમ નથી, અને એ બધો કાચો મોલ છે અત્યારે કદાચ ઉપાડીને બાયણે ફેંકી જવા થાય, 5 દિવસ થઈ છે ને હુકાઈ જશે, અને મજૂરી મજૂરને કાંઈ વાંઈ વધે એમ નથી, મજૂરને ખાવાના ખર્ચાના માથે પડે એમ છે, અત્યાર સુધી 8 મહિનાની એની મહેનત કરી એમાં એને કાંઈ વળતર મળે એમ નથી, એ અત્યારે માથે ઓઢીને રહ્યો છે, અમારે શું કરવું કે અમને કહે કૃષિમંત્રી જો કાંઈક આમાં સહાય આપે તો અમે એને। રેઇનકોટની સીઝન પૂરી થઈ, હવેથી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી, આજથી રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાશે, લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે। રાજ્યમાં આજથી ભારે વરસાદની કોઈ આગાહી નહીં, વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આજે રાજ્યમાં એકાદ જગ્યા પર હળવો વરસાદ થઈ શકે, બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ તાપી ભાવનગર બોટાદમાં હળવો વરસાદ થઈ શકે। રાજ્યમાં હવે ઠંડીનું જોર વધતું જશે, હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની આગાહી, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો માટે મોટી આગાહી કરી, કેટલાક ભાગમાં પારો 16 ડિગ્રીએ ગગડી શકે, 30 નવેમ્બરથી વધી શકે છે ઠંડીનું જોર।